રાજ્યભરના મોટાભાગના મહાનગરોમાં છેલ્લા ઘણા સમયથી યુવા અવસ્થામાં તેમજ બાળ અવસ્થામાં કેટલાક લોકોને હૃદયરોગના હુમલા આવવાના કારણે મોત નિપજ્યા છે, જે વિષય ઘણો ચિંતાજનક છે. હાર્ટએટેકના બનાવને લઈને આજે વડોદરાના જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર દર્શન બેંકર દ્વારા હૃદયરોગના હુમલાના મહત્વના કારણો જણાવવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને બાળકોમાં ફાસ્ટફૂડના કારણે હૃદયરોગનું પ્રમાણ વધ્યું હોવાનું જણાવ્યું હતું. વડોદરાના જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર દર્શન બેંકરે જણાવ્યું કે સમાજમાં તમામ વર્ગના લોકોની જીવનશૈલી પણ બદલાઈ ગઈ છે. લોકોએ ઘરનું ખાવાનું બંધ કરીને બહારનું ખાવાનું શરૂ કરી દીધું છે. લીલા શાકભાજી ખોરાકમાં લેતા નથી, સાથે લોકો સ્ટ્રેસમાં જીવન વિતાવતા થયા છે. બાળકોને પણ બજારમાં તૈયાર મળતા પડીકા તેમજ ઠંડા પીણાથી દૂર રાખવા જોઈએ તેમ ડૉક્ટર દર્શન બેંકરે જણાવ્યું હતું. હૃદયરોગ એક એવી બીમારી છે કે જેના માટે તમારે તમારા બાળક જ્યારે હોય એ બાળકને જેવી ટ્રેનિંગ આપી જોઈએ અથવા એવી શિક્ષામણ આપી જોઈએ કે એવી રીતનું એમનું કલ્ચર અને સોશિયલ સ્ટેટસ ડેવલપ કરવું જોઈએ કે એમને એમના પ્રત્યે જાગૃતતા હોય અને સારું સાચું ખોરાકની એમનામાં નાનપણથી જ આદત પાડવી ખૂબ જ જરૂરી હોય છે. એટલે કોઈ કહે ને કે હૃદયરોગ થયો છે, તો હૃદયરોગ એક દિવસમાં નથી થતો, એના માટે ઘણા વર્ષોનું જે પ્રોસેસ હોય છે એને લીધે હૃદયરોગ થતો હોય છે. એનું જે પરિણામ છે એ સેકન્ડોમાં આવે છે, પણ જે હૃદયરોગ થવાની પ્રક્રિયા છે એ બહુ વખત ચાલે છે ત્યારે હૃદયરોગ થાય છે. તો હૃદયરોગ થવાના આપણા મૂળભૂત કારણો છે, એમાં બે પ્રકારના કારણો કહી શકાય. અમુક કારણો જે આપણે બદલી નથી શકતા, જેને અમે ઇરિવર્સિબલ કહીએ છીએ, અને અમુક કારણો જે આપણે બદલી શકીએ એવા છે જેને રિવર્સિબલ કહેવાય. તો ના બદલી શકીએ એવા કારણોમાં છે કે સપોઝ યુ આર અ મેલ, કે તમે મેલ હો તો તમને હૃદયરોગ થવાની શક્યતા ફિમેલ કરતાં વધારે હોય છે. બીજું છે યોર જીન્સ, કે જે તમે કોઈ દિવસ બદલી નથી શકતા. તો તમારા મા બાપમાં તમારા ફેમિલીમાં હાર્ટ એટેકની બીમારી થવાની શક્યતા હોય છે, બીમારી હોય તો તમને થવાની શક્યતા ઘણી જ વધારે હોય.